સરહદી વિસ્તાર સુઈગામમાં આવેલ વર્ષુના શિવ મંદિરમાં કેટલાક અજાણ્યા ઈસમોએ તોડફોડ કરી હતી અને હિન્દુ સંસ્કૃતિ વિરુદ્ધ સામાજિક ઉશ્કેરણી કરીને ધાર્મિક લાગણી દુભાવવાનો પ્રયાસ કર્યો હતો. તેની સામે સખત પગલાં ભરવાની માંગ થરાદમાં સમસ્ત હિન્દુ સંગઠન દ્વારા થરાદ નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. વર્ષો જૂના શિવાલયમાં તોડફોડ કરીને હિન્દુ સંસ્કૃતિ દુર્વ્યવહાર ભર્યું આચરણ થયું છે અને શિવ મંદિરમાં તોડફોડ કરીને હિન્દુ વિરોધી તત્વોએ હિન્દુ ધર્મને હાનિ પહોંચાડી છે. તેથી આવા તત્વોને તાત્કાલિક પકડીને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી હિન્દુ સંગઠન દ્વારા માંગ કરવામાં આવી છે. તેમજ અરાજકતા ફેલાવાને લઈ આ અંગે સંતોષકારક ન્યાયિક પ્રક્રિયા આગળ નહીં વધે તો લડતનો માર્ગ અપનાવવાનો નિર્ણય કરવાની પણ ચીમકી આપી હતી. જે હમણાં 7-8 દિવસ પહેલાં જે સુઈગામમાં પ્રાચીન વર્ષો પુરાણા મંદિર આવેલું છે રાજેશ્વર મહાદેવનું, ત્યાં કોઈક અસામાજિક તત્વો હોય ત્યાં જઈ અને મંદિરના શિવલિંગને તોડી મરોડી બહાર ફેંકી અને ચોરી કરી, એના વિરુદ્ધ અમે આજે હિન્દુ સંગઠન દ્વારા થરાદ તાલુકામાં બધા હિન્દુ 18 આલમના ભાઈઓ ભેગા મળી થરાદ પ્રાંત કચેરી આવેદનપત્ર આપ્યું અને જે આવું કૃત્ય કર્યું છે અસામાજિક તત્વો એમને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થાય અને જેમ બને તેમ જલ્દી એમને પકડી અને એમને કડકમાં કડક સજા કરવામાં આવે અને અમને હિન્દુ સંગઠનને જે હિન્દુ ભાઈઓને જે લાગણી રૂપાણી છે એમને એનો ન્યાય મળે, એના વિરુદ્ધ અમે આજે આવેદનપત્ર સાહેબને આપ્યું છે અને આવી જે કડક કાર્યવાહી થાય તરત ગુનેગારો પકડાય એવી વિનંતી કરી.